नन्दाम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारयनमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरानम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી શ્રી પૂર્ણ નમો બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યા મહારાજની જય બધા વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ભગવાન શ્રીહરિકથિત ગરડા અંત્ય પ્રકરણનું તેત્રીસમું વચનામૃત ચાલી રહ્યું છે મહારાજ આ અંત્યના વચનામૃતની અંદર સારા સારા મુમુક્ષોને સાવધાની આપી રહ્યા છે શ્રીજી મહારાજનો જે સહજ સ્વભાવ છે જે મારો છે એ ક્યાંય બંધનમાં ન આવવું જોઈએ આવું એક મહારાજને સહજ તાન છે અંત્યના વચનામૃતો વાંચતા એવું લાગે કે જેમ કોઈ બાપ હોય જેમ કોઈ મા હોય એ પૃથ્વી પરથી વિદાય થવાની હોય અને પોતાના બાળકોને પાસે બેસાડીને કોઈ સદઉપદેશ આપે શ્રીજી મહારાજનો તો તમામ ઉપદેશ એવો જ છે પરંતુ અંત્ય પ્રકરણના વચનામૃતોમાં શ્રીજી મહારાજની વાત્સલ્યતા અને શ્રીજી મહારાજનું પોતાના આશ્રિતોનું ધ્યાન રાખવા માટેની પોતાની જવાબદારી શ્રીજી મહારાજને મારું અને તમારું આત્યંતિક કલ્યાણ કોઈ રીતે ન બગડે એની જે ચીવટતા એ જબરી મહારાજની આ વચનામૃતોમાં દેખાય છે સદગુરુ ગોપાળનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી જેવા મહાપુરુષોને નિમિત્ત બનાવીને આપણા જેવા પામર જીવોને શ્રીજી મહારાજ જગાડે છે થોડાક મહારાજના શબ્દો જે પાછળ આપણે વાંચ્યા છે ફરીથી વાંચું છું અને વાંચીને આપણે એને થોડા સમજવા માટે પ્રયત્ન કરીએ મહારાજ ફાગણ સુધી એકાદશીના દિવસે ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન છે શ્રીજી મહારાજે પરમહંસોની આગળ વાત કરી છે ધન દોલ સ્ત્રી અને પુત્ર આ ચાર હોય એ પદાર્થ માટે ક્યારેય પણ ભગવાન સિવાય બીજે પ્રતીતિ ન આવે એવા સત્સંગમાં ગણતરીના હરિભક્તો હોય પછીથી મહારાજ આગળ કે છે એવા મુક્તાનંદ સ્વામીને ગોપાળાન સ્વામી છે ત્યારબાદ મહારાજ જે બોલે છે ને હું ફરી વાંચું છું સ્વામિનારાયણ હરે અને એવા મોટા છે તો પણ જો એમને માનનો બહુ યોગ થાય તથા રૂપિયા અને સોનામોરના ઢગલા આગળ આવીને પડવા લાગે તથા રૂપવાન એવી જે સ્ત્રીઓ તેનો યોગ થાય તો એ ત્યાગી છે તોય પણ એને કરીને એમનું ઠેકાનું રહે નહીં અને જો એવો યોગ થાય તો આજ આપણા ત્યાગીમાં જે અતિ ઉતરતો હશે તે જેવા પણ રહે કે ન રહે એમાં પણ સંશય છે મહારાજની આ વાત પરથી એવું લાગે કે શ્રીજી મહારાજ જ્યારે આ પૃથ્વી ઉપર હતા ત્યારે પણ ઉત્તમ ત્યાગી મધ્યમ ત્યાગી કનિષ્ઠ ત્યાગી ને ઉતરતામાં ઉતરતો ત્યાગી બધું જ હતું આવી વાતોને ખાસ આપણે એટલા માટે મનન અને ચિંતવન કરીને દ્રઢ રાખવું જોઈએ કે ઘણીક વખત આપણે સત્સંગની અંદર કંઈક આપણને વિક્ષેપ દેખાય ઘણા ભક્તો એવા છે બહુ સમજણવાળા હોય ઘણું જ્ઞાન હોય ઘણી ભક્તિ કરતા હોય ઘણો ત્યાગ વૈરાગ્ય હોય એવા ત્યાગી પણ હોય પણ જ્યારે કંઈ સત્સંગની અંદર વિક્ષેપ જેવું દેખાય કોઈની પામરતા દેખાય કોઈની અણસમજન દેખાય તો એ પાછો પડી જાય સત્સંગમાં આવું જ છે બધું શ્રીજી મહારાજ એ સમય એવું કહે છે કે આ સત્સંગમાં અત્યારે ઉતરતામાં ઉતરતો ત્યાગી હશે એવા મુક્તાનંદ સ્વામી અને ગોપાલ સ્વામી રહે કે ના રહે એનો અર્થ શો કે ઉતરતો ત્યાગી પણ શ્રીજી મહારાજની હયાતીમાં હતો જો ઉતરતો ત્યાગી શ્રીજી મહારાજની હયાતીમાં હતો તો ઉતરતો ગ્રહસ્થ પણ શ્રીજી મહારાજની હયાતીમાં હોય જ આ તો પાઠશાળા છે પણ આ પાઠશાળા એવી છે એક જ ક્લાસમાં પીએચડી થયેલો હોય એક જ ક્લાસમાં માસ્ટર કરેલું હોય એક જ ક્લાસની અંદર બેચલર કરેલો બેઠો હોય એક જ ક્લાસમાં દસ અને બાર પાસ કરેલો બેઠો હોય ને એક જ ક્લાસમાં કેજીવાળો બેઠો હોય બધા ભેગા જ બેઠા હોય સત્સંગના સ્વરૂપને સમજી રાખું ક્યારેય પણ આપણે તો લોયાધામ પરિવારના ભક્તો એટલી સમજણવાળા અત્યારે થઈ ગયા છે એવું માનું છું કારણ કે બીજું બધું બહુ જોવામાં ક્યાંય જવું જ નથી પડતું આપણને મળ્યું એટલું સાંભળી એટલું જોઈને આનંદમાં રહીને ભજન થાય છે પણ જનરલ વિચારધારા હજુ પણ જે ભક્તોની હશે એને ક્યારેક ક્યારેક સંપ્રદાયમાં ને સત્સંગમાં અસંતોષ રહ્યા કરશે એવો ત્યાગી હું હોઉં તો મને પણ અસંતોષ રહે ના આ તો લક્ષાવધી મનુષ્યોનો સત્સંગ છે બધું જ હોય બધી જ રીતના હોય શ્રીજી મહારાજની આ વાતથી એ પણ સમજવા જેવું છે આપણો મૂળ મુદ્દો છે કે રૂપિયા અને સોનામોરના ઢગલા આગળ આવીને પડવા લાગે તો મુક્તાનંદ સ્વામી અને ગોપાળનંદ સ્વામી જેવાની સમજણ પણ ફરી શકે શ્રીજી મહારાજનું આવું કેવું છે સમજણ ફરી શકે કહેતા ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામીને પણ એ ધનના ઢગલા બંધનમાં લઈ શકે છે એટલા માટે તો જે જે સારી સંસ્થાઓ છે જે જે જગ્યાએ સારા સદગુરુઓ છે એ સંસ્થાઓમાં રૂપિયા ભેગા કરવાના સિદ્ધાંતો નથી જ્યાં જ્યાં મોટા પુરુષો છે ત્યાં આગળ રૂપિયાની ફિક્સો મૂકીને એની ઉપર તાગળ ધીંગા કરવા આવી જાતની પદ્ધતિઓ નથી એ મંદિર હશે સંસ્થા હશે પણ ત્યાં આગળ ધનનો પ્રવાહ હંમેશા વહેતો રહેશે બગાડ જેને ના થવા દેવો હોય એને સંસ્થા હોય મંદિર હોય કે પોતાનું ઘર હોય ધનના ઢગલા ન કરશો આજે મને કહેતા આનંદ થાય એક નવા હરિભગત હજુ વરસ દોઢ વરસથી આ સત્સંગ સાથે જોડાયા છે અને એ ભગત એમના ત્રણ દિવસ પહેલા એક ઇન્સ્યોરન્સ લીધો અમેરિકા દેશમાં મૃત્યુનો ઇન્સ્યોરન્સ એટલે એ ઇન્સ્યોરન્સ કેવા હોય એનો મને એક્ઝેક્ટ જ્ઞાન નથી પણ મને એટલી ખબર છે કે જ્યારે એ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એને એટલા પૈસા મળે એ હરિભગતનો દોઢ જ વર્ષનો સત્સંગ છે મારે નામ જાહેર નથી કરવું મારે એનું સ્ટેટ પણ જાહેર નથી કરવું પણ સમજવા જેવી વાત એ છે કે એ વ્યક્તિએ જ્યારે ઇન્સ્યોરન્સ હજુ જિંદગીમાં પહેલીવાર લે છે પણ એને સત્સંગ દ્વારા એટલું દ્રઢ બળ થયેલું છે તો એને પોતાનો જે ઇન્સ્યોરન્સ લીધો એમાંથી પચાસ ટકા અત્યારથી પોતાના પરિવારની મંજૂરીથી સત્સંગને અર્થે લખાવી દીધેલા છે કે મારો ઇન્સ્યોરન્સ જે દી હું મૃત્યુને પામું મારા ઇન્સ્યોરન્સના જે રૂપિયા આવે એમાંથી પચાસ ટકા ઓટોમેટિક ભગવાનને મળી જાય અત્યારથી લખાણ એનું ડીડ કરી લીધું છે એવા તો ઘણા બધા ભક્તો છે કે જેને આવી સમજણ છે કેટલાક ભક્તો તો એવા છે કે જેના વડીલ મા બાપ છે તો એને ઇન્સ્યોરન્સ સ્પેશિયલ સત્સંગની સેવાઓ કરવા માટે રાખ્યો છે કે મા બાપ પાછળ આપણે સેવા કરી શકીએ ઓહો કેવી સમજણ હોય ઘણાની સમજણ એવી છે કે પોતાના સંબંધીઓના પૈસા આવેમાંથી ધંધાને બિઝનેસો કરતા હોય એવા પણ છે મેં આજથી પંદર વર્ષ પહેલાં ત્યારે જ મને ઇન્સ્યોરન્સનું કોઈ જ્ઞાન પણ નહોતું પણ આજે મને બે હજારની સાલમાં હું જ્યારે અમેરિકામાં હતો એ હરિભગતને ત્યાંનો એકનો એક દીકરો ગયો એકનો એક દીકરો અને મિલિયન્સ ઓફ ડોલરનો ઇન્સ્યોરન્સ આવ્યો હશે એ મિલિયન્સ ઓફ ડોલરમાંથી સો ડોલરનો ઠાકોરજીને થાળ નથી કર્યો મિલિયન્સ ઓફ ડોલર બિઝનેસોમાં નાખી દીધા ધિકાર છે કે જેને જેને કોઈના મૃત્યુ પાછળ આવતા પૈસા છે એ પૈસા એ ભગવાન પાછળ ન વાપરી શકે સત્સંગ પાછળ ન વાપરી શકે આવા ભક્તોને ધન્યવાદ છે કે જે ભક્તોને આવી સમજણ છે ધનના ઢગલાથી ગ્રહસ્થ પણ બીવે અને ત્યાગી પણ બીવે હું હોઉં કે તમે હોવ ધનના ઢગલા એ મારા તમારા માટે નુકસાનકારક છે એટલે આ સંસ્થાની મને ખબર છે બીજે બધે જ્યાં જ્યાં મોટા સત્પુરુષો હશે ત્યાં એવી જ રીત હશે એવું દ્રઢ માન્યતાપૂર્વક માનું છું પણ મને આ સંસ્થાની ખબર છે કે પૂજ્ય ગુરુજીના સિદ્ધાંતની અંદર રૂપિયો ભેગો કરવો એવું છે જ નહીં લોયા હોય ચાહે કંડારી હોય ચાહે લોયાધામ ન્યૂજર્સી હોય કે લોયાધામ મેકન હશે આટલી સંસ્થાઓને આટલું બધું જ કાર્ય થાય છે પણ ધનના ઢગલાઓથી નથી થતું હરિભક્તોના સમર્પણથી થાય છે અને ગુરુજીનો એક એવો સિદ્ધાંત છે એની પાસે કાર્ય જ એટલું મોટું રાખી મૂકેલું છે કે કોઈ ગમે એટલું મથે ગમે એટલું મથે પણ એ કાર્યમાં બધું હમાઈ જ જાય આજે ગુરુજી વરતાલનો વહીવટ કરે છે મહારાજ એમને વરતાલના વહીવટમાં નિમિત્ત બનાવ્યા છે આજે વરતાલની અંદર કરોડો રૂપિયાના કામ કેમ થવા લાગ્યા ગુરુજીનો એક જ સિદ્ધાંત હરિભક્તોના રૂપિયા છે સત્સંગ માટે વાપરો અને સત્સંગની અંદર જાજુ ધન અને જ્યાં જ્યાં પ્રોબ્લેમ થયા છે જે જે સંસ્થાઓ જે જે મંદિરો કે જે જે જગ્યાએ પ્રશ્ન ઊભો થયા છે જ્યાં થયા હશે એના મૂળમાં જોતશો ને તો ધનના ઢગલા જ હશે કુટુંબ પરિવારો છીન ભીન થયા હશે એના મૂળમાં જો જોશો તો ધનના ઢગલા જ હશે ધન છે એને જો સદમાર્ગે વાપરવામાં ના આવે તો એ ધન નુકસાનકારક થાય પણ આજે લોયાધામ પરિવારના ઘણા ભક્તોને બહુ નજીકથી ઓળખું છું નજીકથી જાણું છું એના સમર્પણને જ્યારે હૃદયની અંદર વિચારું ત્યારે મહારાજને પ્રાર્થના કરવાની ઈચ્છા થાય કે મહારાજ આ ભગતને હંમેશને માટે આવી જ ભાવના રાખજો કોઈ આનાથી એવો અર્થ ન લે કે સત્સંગને અર્થે આ સાધુઓને કરાવીને પોતાને રૂપિયા જોઈએ છે બે ટાઈમ રોટલા સિવાય કાંઈ જોતું નથી સ્વામિનારાયણની આ ચુંદડી પહેરી છે ગુરુજીએ પહેરી છે ગુરુજીએ સાધુને પહેરાવી છે આમાંના એક સાધુ પાસે કોઈ પોતાના નામનો એક રૂપિયો નથી એને નથી સોનાના પલંગમાં સૂવું એની માટે એક નાની ગાદલી પર સુવાનું છે અને પથ્થરમાં જમવાનું છે આટલું જ છે એટલે જે ભક્તો એવા સમર્પણ કરે છે એના માટે અમે પ્રાર્થના કરીએ બિરદાવીએ એનો અર્થ એ પણ નથી કે અમારે ધનના ઢગલા આ સંસ્થાઓમાં જોઈએ છે એવો પણ અર્થ ન થાય કદાચ કોઈ જે પરિવારો બહુ નજીકથી આ સંસ્થાને ના સાધુને ન ઓળખતા એવા કથા સાંભળતા હોય એની સ્પષ્ટતા માટે કહું છું કે ક્યારેય પણ નહીં ધનના ઢગલાઓ છે નુકસાનકારક જ છે સત્સંગને અર્થે જરૂર છે એ જરૂર હોય શ્રીજી મહારાજે પણ દાદા ખાચરના દરબારમાં મંદિર બાંધ્યું દાદાને સોનાના મંદિર બતાવ્યા છે કડિયાના પગાર ચડી ગયા શ્રીજી મહારાજ દાદો મુજાયો સોનાના મંદિર દાદા એક ઠેબું મારું સોનાના મંદિર કાઢું પણ આ સાધુના હરિભક્તો એને સેવાનો લાભ ક્યારે મળે બ્રહ્માનંદ સ્વામીને મૂડીની પ્રતિષ્ઠા કરવી છે ત્યારે પાંચ રૂપિયા ગોતવા નીકળવું પડ્યું છે એનો અર્થ એ નહોતો બ્રહ્માનંદ સ્વામી ધારે તો ન થાય બ્રહ્માનંદ સ્વામી ધારે આકાશમાંથી રૂપિયાના વરસાદ થાય આકાશમાંથી કુબેર ભંડારીને બ્રહ્માનંદ સ્વામીને જરૂર હોય તો આપવા આવવું પડે કુબેર ભંડારીને ધન આપવા પડે એ પણ એવું માને કે મારા મોટા ભાગ કે આવા સાધુના સંકલ્પે મને સેવા કરવા મળી ઘનશ્યામજીવન સ્વામી ભુજવાળા લંડનની અંદર હેરો મંદિરમાં બિરાજમાન હતા સ્વામી અને ત્યાં આગળ લંડનમાં કચ્છી હરિભક્તો પાસે જ્યારે ભૂકંપ થયો હતો ભારતમાં આપણા કચ્છમાં ત્યારે સ્વામી ભૂકંપ માટે પૈસા માગવા ગયા અને ત્યારે મહન સ્વામી અને ઘનશ્યામજી સ્વામી બે સંતો બે મહાસમર્થ સાધુઓ જેના ચરણમાં રિદ્ધિની સિદ્ધિઓ આળોટે બે સાધુઓ બેઠા છે અને એ બે મહાપુરુષો એ સભામાં કચ્છી ભક્તોને કહે છે કે અમે અમે જેના ઘર તૂટી ગયા છે એના માટે લેવા માટે આવ્યા છે તમે બધા લખાવો ત્યારે કોઈ પાંચ હજાર પાઉન્ડ કોઈ દસ હજાર પાઉન્ડ કોઈ વીસ હજાર પાઉન્ડ કોઈ પચીસ હજાર પાઉન્ડ કોઈ લાખ પાઉન્ડ જેની જેવી સ્થિતિ લખાયું અને જ્યારે લખની થઈ ત્યારે એ જે કોઈ રકમ લખાઈ એ રકમ લખાયા પછી જ્યારે કચ્છી ભક્તો જતા રહ્યા ત્યારે આજે પણ વિરસદના અરુણભાઈ અમીન આદિક બે પાંચ ભક્તોને બે ત્રણ બીજા કચ્છી ભક્તો મોટેરા બેઠા હતા એની આગળ ઘનશ્યામજી અને સ્વામી એવું બોલ્યા કે આ તો શું છે હરિભક્તોના કલ્યાણ કરવા છે એટલે માગીએ છીએ નહીં તો ને સિદ્ધિયો તો આ ડોટો કાઢે છે લાતું મારીને કાઢીએ છે આવું બોલે મોટા સાધુ હરિભક્તોના કલ્યાણ માટે અમે એને એમ કહીએ છીએ કે તમે આટલું અહીં આપો કલ્યાણ માટે અમે એને સેવાની સ્કીમો મૂકીએ છીએ કે જેનાથી એના કલ્યાણ થાય નહીં તો એના દેહને દેહના સંબંધીને અર્થે લાખો રૂપિયા ખર્ચીને વાપરીને જિંદગી પૂરી થઈ જશે એટલે વાલા ભક્તો આવા ભક્તોને ધન્યવાદ છે જે ધનના ઢગલાથી બીવે છે ધનના ઢગલાથી બીવે છે કેટલીક વાતો તો એવી છે જે જાહેરમાં ન કરી શકાય ધનના ઢગલાથી કેવા બીતા હોય છે ભગવાનના ભક્તો જાહેરમાં ન કરી શકાય એવી વાતો છે જે ઇતિહાસો હંમેશને માટે પાતાળમાં જ રહેવાના એવા ભક્તોના નામ સુવર્ણ અક્ષરે શ્રીજી મહારાજના ચોપડે લખાવાના એવા ભક્તો છે કે જેને કોઈપણ પ્રકારની આવક અચાનક થવાની હોય તો સૌથી પહેલાં મહારાજ અને સાધુને પૂછે કે હું કામ છે મારે કોઈ કામ આ કામમાં વાપરવું આ કામમાં નહીં જે કામમાં હોય ત્યાં બધું નાખી દો આવા ભગવાનના ભક્તો છે મહારાજ એને એવીને એવી બુદ્ધિ આપે કે જેનાથી સત્સંગમાં ક્યારેય પણ લોભ એને બાંધી ના શકે કારણ કે રૂપિયો એવી વસ્તુ છે ત્યાગીને પણ બાંધે ને ગ્રહસને પણ બાંધે કોઈ દિવસ એવું માનું આમાં મુક્તાનંદ હોય ને ગોપાણંદસો ધનના ત્યાગી છે એને બંધન કીધું એને બંધન કીધું આ ન્યૂજર્સી લોયાધામની સંસ્થા સાત લાખ કે આઠ લાખ કે મિલિયન ડોલર ભેગા થયા પછી નથી લેવાય આ ન્યૂજર્સી લોયાધામ સંસ્થા એ કોઈ અશ્વિન ભગત જેવાન કોઈ રમન દાદા જેવાન કોઈ મામા જેવાન કોઈ આશિષભાઈ જેવાન એવા બધા સમર્પિત ભક્તોના સમર્પણથી આ સંસ્થા ઊભી થઈ છે એક મિલિયન ડોલર ભેગા થયા અને પછી આ સંસ્થા ખરીદાય એવું નથી થયું કંડારી ગુરુકુલની સ્થાપના એવું નથી થયું કે ગુરુજી પાસે પચાસ લાખ રૂપિયા હતા અને કંડારી ગુરુકુલની સ્થાપના થઈ ગુરુજી પાસે ખાવાની ખીચડી નહોતી તે દી કંડારી ગુરુકુલની સ્થાપના ત્રિભુવન ભગત કંડારીને ગામની અંદર સેવા કરીને ગયા એની પાસેથી હજાર રૂપિયા ઉછીના લઈને એ જમીનનું બાનાખત થયું છે જે જે મહારાજ વખતે જે ઘટનાઓ ઘટતી એ જ ઘટનાઓમાં આજે મહાપુરુષો પસાર થયા છે એ જ ઘટનાઓમાં અને ધનના ઢગલાઓથી ક્યારેય કોઈના કલ્યાણ નથી થયા સિવાય જરૂર હોય મંદિર ચાલતું હોય એની આજીવિકા માટે જોઈએ મોટા મોટા સંતોએ કર્યું છે દ્વારા જ્ઞાનજીવન સ્વામી થયા વિરસદમાં મંદિર બનાવ્યું સ્વામીએ મંદિરની આજીવિકા માટેનું બધી વ્યવસ્થાઓ એની જમીનો એની ખેતી આ બધું મોટા સંતોએ ચિંતા કરી છે રૂટિંગ વ્યવહાર માટે બધી જ જરૂર પડે આજે લાઇટ બિલ છે ફિક્સ છે મંદિરનું આવવાનું જ છે પાણીનું બિલ છે ફિક્સ છે આવવાનું જ છે અમુક મેન્ટેનન્સ ખર્ચા છે આવવાના છે વ્યવહારનું કાર્ય વ્યવહારથી જ થાય જ્ઞાન ધર્મને વૈરાગ્યની વૈરાગની વાતોથી ના થાય એમ શ્રીજી મહારાજ સ્વયં શ્રીમદ સત્સંગી જીવનમાં લાડુબા ને જીવબાને કે છે લાડુબા ને જીવબા બહુ મંડ્યા મહારાજ અમાર ત્યાં જ ઉત્સવ કરો મહારાજ કે તમારે પટારામ જોઈ આવો પહેલાં ઉત્સવ કરવાની વાતો કરો છે ખરું કઈ ઉત્સવ કરવો છે ધનનું કામ ધનથી થાય લાડુબા જીવબા ધર્મ જ્ઞાન અને ભક્તિ વાતો વાતોથી કાંઈ કુંડ ના ભરાય તમારા ઉત્સવ કરવો હોય લોકો આવે એના ઉતારા એને જમાડવાના એના પીવડાવવાનું ખવડાવવાના બધા ખર્ચા થાય આજે આપણે આ મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવે તો શું મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની જાહેરાત કરી દઈએ એટલે ઉત્સવ પૂરો થઈ જાય પણ સમર્પિત ભક્તો દ્વારા એમાં સેવાઓ થઈ એ સેવાઓ દ્વારા એ ઉત્સવ થાય જે કાર્ય જેમ થતું હોય એમ જ થાય પણ મહત્ત્વનો રૂપિયો ના હોવો જોઈએ મહત્ત્વનું સત્સંગનું કાર્ય હોવું જોઈએ મહારાજ એ સમજાવવા માગે છે કે ધનના ઢગલાથી ત્યાગીને ગ્રહસ્થ બીવે ત્યાગીને પણ મદ ચડાવી દે જો ધનના ઢગલાઓ ત્યાગી થકી બહુ થાય ને તો ત્યાગી પણ વિચરણ કરતો હોય અને એના વિચરણ દ્વારા કરોડો રૂપિયાઓ મંદિરોને સંસ્થાઓની અંદર આવતા હોય અને ત્યાગી પણ જો એવું ન વિચારે કે મને નિમિત્ત બનાવે છે મહારાજા મારાથી નથી આવતો તો મહારાજ કાર્ય કરે છે તો ત્યાગીને પણ મદ ચડે કે હું છું એટલે રૂપિયા સંસ્થામાં મંદિરમાં આવે છે હું છું એટલે આટલી સેવાઓ સત્સંગમાં બધા કરે છે હું આમ કરું છું એટલા માટે આ સત્સંગની અંદર રૂપિયા રૂપિયાઓ ત્યાગીને પણ મદ ચડવાની શક્યતાઓ છે એટલે શ્રીજી મારા ચેતાવે છે કે ધનના ઢગલા થાય ત્યારે લક્ષ ચૂકાય છે લક્ષ ચૂકાય છે આવડત હોય કંઈ બોલવાની કળા હોય કોઈ વ્યવહાર કુશળ હોય કોઈને સમજાવવાની પદ્ધતિ હોય સો ટકા એવા ત્યાગી દ્વારા ઘણું સત્સંગનું કાર્ય થાય વ્યવહારિક કાર્ય હોય તો જેને સમજાવતા આવડે એ જ સમજાવી શકે જેને કરતા આવડે એ જ કરી શકે પણ એવા ત્યાગીને મહારાજે નિમિત્ત બનાવ્યા છે એનાથી જ થયું છે શ્રીજી મહારાજ તો ધારે ને તો બુદ્ધિ વિનાના મૂરખ જોડે કામ કરાવે આ તો પૂરબીઓ ભગવાન છે એની આગળ કોઈ દી કોઈ પ્રકારનો મધ ના રાખવો મૂંગા જોડે વેદ બોલાવી શકે એ મૂરખ જોડે બધું કરાવી શકે એ તો આપણી અનહમજનો હોય છે હું કરું છું મારાથી થાય છે આપણાથી કાંઈ નથી થતું મહારાજ કરે છે અને ગ્રહસ્થ પણ એવા આંધળા ન રહે કે આ હું કરું છું તમને હૃદયમાં મહારાજ પ્રેરણા કરે છે કે તમે આ સત્સંગને અર્થે કરો અને એ તમને આપે છે એ તમને આપે છે અને તમને પ્રેરણા કરે છે ત્યારે તમે કરી શકો છો માટે જે કરવાવાળા છે એવા ભક્તો પણ ક્યારેય પણ હૃદયમાં સૂક્ષ્મ મદ પણ ન જાગવા દેક મેં આવું કર્યું મારી આવી હમજન છે કે મેં અડધો ઇન્સ્યોરન્સ આપ્યો મારી અંદર આવી બુદ્ધિ છે કે હું જે આવું છું આવે છે મહારાજને આપી દઉં છું આવી કોઈ દિવસ ગાઢ સંકલ્પન હૃદયમાં ન કરતા મહારાજની મારી પર દયા છે કે મને એવી બુદ્ધિ આપી છે કે આપી દે છે હું જાણું છું મેં કીધું ને જાહેરમાં નથી કહેવાય એવું નથી કહેતો જેના બેંક બેલેન્સ જોયા હો પાંચસો ડોલરથી વધારે નહીં હોય અને જેના દાન જોયા હો એ કેટલા થાય છે જેના દાન ઉપર સંસ્થાઓ આખી આમ દોડતી હોય એવા ભક્તો છે અને જેના બેંક બેલેન્સ જોયા હોય પાંચસો રૂપિયાથી વધારે નહીં હોય આવા છે જેની ગાડીઓ જોવાઓ સેકન્ડ હેન્ડેડ ગાડીઓ લઈને ફરતા હોય અને બાર બારને પંદર પંદર હજાર ડોલર વર્ષે દાન કરી દેતા હોય બે હજારની ગાડી લઈને ફરે અને પંદર હજારનું દાન કરે ને નવી ગાડી ફેરવવાની ઈચ્છા ના થાય એ ભરી ભક્તોને ધન્યવાદ છે પણ એ તમે કરો છો એ સમજણનો પણ મત તો ના જ આવવા દેતા નહીં તો ભગવાન ભૂલાશે ભગવાન ભૂલાશે કરો છો મહારાજ કરાવે છે તમારી ઉપર બહુ કૃપા તમને આવી બુદ્ધિ આપી નહીં તો સારું ગ્રહસને ધનનો ઢગલો થાય ને ગ્રહસને બુદ્ધિ કોઈ દી શક્ય નથી હમણાં જ એક ઘટના ઘટી છે જેદી તેદી મહારાજ જ્યારે ઈચ્છા કરશે ત્યારે પ્રગટ થશે એવી ઘટના ઘટી છે એ ભગવાનના ભક્તોની કેવી હમજન એ તો જે દી તેદી હમજન આપણને જ્યારે જાહેરાત થાય મહારાજની ઈચ્છા થાય ને જેદી પ્રગટ થાય તેદી ખબર પડશે કેવી હમજનવાળા સત્સંગમાં ભક્તો છે આપણને લાગે અને લોભ છે જ નહીં લોભ છે જ નહીં કોઈ ઝૂંપડામાં રહેતો હોય અને એની પાસે અચાનક પચાસ લાખ રૂપિયા આવે અને એની એવું થાય કે આ પચાસ લાખમાંથી હું ચાલીસ લાખ રૂપિયા ભગવાનને આપી દઉં એ તો કેવી બુદ્ધિવાળો હોય એ ધનના ઢગલાથી કેટલો બીતો હોય ત્યારે થાય એવી ઘટનાઓ ઘટે એવા પણ સત્સંગમાં છે એવા પણ છે ધનના ઢગલાથી સતત ભગવાનનો ભગત બીવે બહુ ભેગું કરવા પાછળ ક્યારેય ભગવાનનો ભગત ના પડે કોઈનું ભેગું થયું નથી તમે ગમે એટલું ભેગું કરશો ને એ બધું વહી જ જવાનું છે એ બધું જતું રહેવાનું છે પણ ભગવાન ભગવાનના આ સત્સંગને અર્થે જેટલું થઈ ગયું ભગવાનના સંતો ભક્તોને અર્થે જેટલું થઈ ગયું એટલો જ લાભ છે આજે મને ખબર છે અમારે આ ઇલિનોઇસમાં નૈતિક ભાઈ ઓહો હો એના ઘેર જાઓ એનું ઘર જોયા હો એક વખત જોયા આવો બધાય કેવા ઘરમાં રહે છે ને કેવી રીતે રહે છે આવો એકવાર દર્શન અને આ ઉત્સવથી સેવા કરવાની થઈને બધી સેવાઓ જોતી હતી અમે ના પાડી સંતોએ સુરત સ્વામીએ ના પાડી તો સેવા કરવા માટે કે અમારી ઉપર સંતો કુરાજી છે તમને સેવા નથી હોપતા આવી હમજન છે મહારાજને પ્રાર્થના કરી આવી હમજન રોજ રહે ક્યારેય પણ આ હમજનનો એની અંદર અહંકાર ન આવે આવી સમજણ છે એનોય અહંકાર ન આવે ક્યારેય પણ આવી રીતે સાધુ બિરદાવે તોય પણ ક્યારેય એમ ના થાય એ મહારાજની બહુ મોટી દયા થઈ છે આવી હમજનો જેને આવી મારાથી બહુ મોટી દયા થઈ છે બાકી તો ધનના ઢગલા લઈને મરી જાય કૂતરાની જેમ મરે છે લોકો બોલો કોઈને એવી બુદ્ધિ નથી ચાલતી મર્યા પછી આવવાના હોય એની ચિંતા આજતી હોય મર્યા પછી આવે ને એના ત્રણ છોકરાને ભાગ કરીને વેચી દેજો આવો તો કાંઈ સત્સંગી હોતો હશે જેને રોજ કથા વાર્તા સાંભળી હોય જેને રોજ વચનામૃત વાંચ્યું હોય એની અંદર આવી બુદ્ધિ હોય કે ભાઈ મારી પાસે મારી પાછળ મારી પાછળ પચીસ હજાર રૂપિયા આવે એ પચીસ હજાર મારા ત્રણ છોકરાને એક દીકરી છે એને વેચી દેજો આવી હમજન કોઈ દી સત્સંગીની ના હોય સત્સંગીની હમજન તો મેં મોરે કીધી એવી હોય કે ભગવાનને અર્થે મારું કંઈ વપરાય જરૂર છે કુટુંબ પરિવારનું પાલન પોષક એક જ વ્યક્તિ હોય બધું જરૂરી છે જેમ થતું હોય એમ જ થાય વ્યવહારનું કાર્ય પરંતુ ગ્રહસ્થને દેહ અને દેહના સંબંધી પાછળ રૂપિયા ખર્ચવા પાછળ એની જિંદગી પૂરી થઈ જાય છે માટે સત્સંગને અર્થે જેટલું થશે એટલા જ તમે ભાગ્યશાળી છો તમે સત્સંગને અર્થે કરશો તો જ તમારે ત્યાં ધનના ઢગલા નહીં થાય તો જ નહીં થાય આ પિનાક ભગત છે આપણા અહીં આગળ અહીં તો એક એકની કથાઓ હું કરું ને આ જો ધન બાબતે એક એકનું ચરિત્રણ એક એકની કથાઓ કરું ને તો આપણને એમ લાગે કે હો આ ભક્તો પાસે કેવી સમજણ છે પણ કેટલી વાર નથી કરતા કારણ કે કોઈકને થાય કે આ કેમ હશે કેવું હશે આવું શા માટે થતું હશે હમણાં જ આવ્યા મને કે સ્વામી ઉત્સવમાં સેવા કરવી જ મેં કહ્યું વાઘાની સેવા કરી દીધી હવે આપણે કાંઈ નથી કરવું એ છોકરો છે ને એને આખું ઘર ચલાવવાનું એના મમ્મી પપ્પા બધાય અરે પપ્પા ધામમાં ગયા પણ મમ્મી બેન બધાય હોય એમના લગ્ન પ્રસંગ થયો મને કે ઉત્સવમાં મારા ઘરવાળાની ઈચ્છા છે કે એના ખાતામાં જેટલા છે ને બધાય ઉત્સવમાં આપી દેવા છે મેં કીધું ના તારી પાસે મિલિયન ડોલર થઈને ને ત્યારે લઈને આવજે આવું કહેવું પડે પાંચ વખત પૂછવા આવે આ કરવું છા કરું છા કરું ત્યારે આપણને થાય કે આ ધનના ઢગલાથી બીવે છે આ ધનના ઢગલાથી બીવે છે જોર્જિયામ સંજીવ ભગત છે વઢવું પડે કે ભાઈ તમે કંઈક રાખો ને તમારી બચત માટે કંઈક કરો આમ કહેવું પડે ધનના ઢગલાથી બીવે છે રીતસર દેખાય કે આ બીવે છે આ બીવે છે રીતસર આપણને ખબર પડે જેને રાતને દિવસ રાતને દિવસ એમ હોય સત્સંગ માટે હું શું ના કરું શું ના કરું માટે વાલા ભક્તો ધનના ઢગલાથી બીજો શ્રીજી મહારાજ બુદ્ધિને બુદ્ધિને ફેરવી ફેરવી ના નાખે ધનના ઢગલા આપીને ફેરવી ના નાખે પણ ભગવાનનો ભક્ત નિત્ય કથા વાર્તાના યોગમાં હોય તો એની ના ફરે ત્યાગી નહીં સાવધાન રહેવાનું છે ગ્રહસ નહીં સાવધાન રહેવાનું છે ધનનો ઢગલો હવની બુદ્ધિ ફેરવે છે મહારાજને ધન તરફની દ્રષ્ટિ જુઓ મેઘપુરમાં શ્રીહરી કહે અમે તો દામ વિનાના સાધુ છીએ રૂપિયા વિનાના સાધુ છીએ અમે કુબેર ભંડારી ધનાટ્ય છે અમારા પાસે રૂપિયા મળે નહીં મહારાજ કે કુબેર ભંડારી રૂપિયાવાળા છે તે આવીને પૂરું પાડશે ઉત્સવ કરવાનો તો મેઘપુરમાં પર્વતભાઈ કહે લક્ષ્મીજી તો સદાય તમારા ચરણોમાં મગ્ન રહે છે બ્રહ્માંડાધિપતિ મોટા દેવતાઓ પણ પોતાની સંપત્તિ તમારી સેવામાં કામ લાગે એટલા માટે રાત્રિ દિવસ વિચરે છે પણ તેનો યોગ ન આવતા મુજાય છે તેમની સન્મુખે તમે જુઓ એટલામાં તેઓ પ્રસન્ન થઈ જાય છે શ્રી હરી કહે અમારે એટલા બધા ધનનો ખપ નથી અમે જરા ઈચ્છીએ તો પણ ધનનો પાર ન આવે અમે થોડુંક ઈચ્છીએ ને તોય ધનના ઢગલાઓ થઈ જાય મહારાજ કે વન પર્વતમાં અમે બેસતા ત્યાં ધનની વૃષ્ટિ થતી પણ તેમાં અમે મોટપ માની નથી આ તો ભગવાન કહે છે મહારાજ કે અમે વન પર્વતમાં બેસતા ત્યાં ધનના ઢગલાઓ વરસાદ થતાં પણ અમે એમાં એમાં મોટપ માની નથી આજે ગુરુજી જાહેરમાં બોલ્યા છે એટલે હું કહી શકું જો એ એકાંતમાં બોલ્યા હોત તો હું નહીં ના કહી શકત સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી ઉપર ગુરુજીએ કથા કરી છે સાંભળવાવાળા મુમુક્ષો સદ્ગુરુ મુક્તાનંદ સ્વાઈની કથા સાંભળે ગુરુજી એમાં એવું બોલ્યા છે કે અધ્યાત્મ પાથેય ગુણાદિતાનંદ સ્વાઈની વાતો એમાં બેમાંથી એકમાં ગુરુજી એમ બોલ્યા છે કે મેં જો ધાર્યું હોત તો કંડારી ગુરુકુલની જમીનનો એક છેડો પણ ખાલી ના હોત સોનાના મહેલો અહીં ઊભા કર્યા હોત પણ પહેલેથી સત્સંગ કરાવવા પાછળ જ મહેનત કરી છે ધનાઢ્યો પાછળ અને રૂપિયાવાળા પાછળ પહેલેથી નથી પડ્યો જો એ ધાર્યું હોત તો કંડારી ગુરુકુલની એક જમીનનો એક છેડો ખાલી ન રહેત આ ગુરુજીના પોતાના શબ્દો જાહેરમાં બોલેલા છે એટલે હું જાહેરમાં કહું છું મોટા સત્પુરુષો હોય છે મહારાજ જો પોતે હોય ને દેવું થતું હોય મહારાજ પોતે હોય રૂપિયા ખૂટતા હોય કેમ ખૂટે એવો બુદ્ધિવાળો વિચારે તો ખરો મહારાજ રૂપિયા કેમ ખૂટે મહારાજ હતા દેવું કેમ થયું મહારાજને માગવાની જરૂર કેમ પડી મહારાજને વ્યવહાર કેવો છે પૂછવાની જરૂર કેમ પડી બુદ્ધિવાળો આટલું તો વિચારે કે શ્રીજી મહારાજનો સિદ્ધાંત કેવો છે કેવો છે કાંઈ ધનના ઢગલા થાય એટલે કે મોટા પુરુષ હોય ત્યાં ધનના ઢગલા થાય એવું નથી સિદ્ધાંત મોટા પુરુષો હોય ત્યાં ધનના ઢગલા તો થાય પણ કયું ધન ત્યાં રહેલા જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય દ્રઢ થાય મોટા પુરુષ પાસે ધનના ઢગલાઓ ચોક્કસ થાય છે પણ એકાંતિક ધર્મરૂપી ધન એના ઢગલા થાય છે એની પાસે આવેલો એકાંતિક ધર્મરૂપી ધન વાળો થાય છે એને ત્યાં એકાંતિક ધર્મની વાતો ને એકાંતિક ધર્મ સંબંધી ક્રિયાઓ હોય છે મોટા પુરુષ પાસે ધનના ઢગલા છે પણ આ ધન હોય છે આપણે તો ઘણી વખત સત્સંગમાં તો એવી ઊંધી હમજનો હોય જ્યાં સોનાની પાટો જોવે જ્યાં પ્લેટિનમની પાટો જોવે જ્યાં એવું જોવે ત્યાંને લાગે કે ઓહો અહીંયા આગળ મહારાજ પ્રત્યક્ષ બિરાજમાન છે આવાય અનહમજું હોય છે જો સોનાના ઢગલાને પ્લેટિનમના ઢગલે હોય ત્યાં ભગવાન બિરાજમાન હોય તો લાદેન જેવાના ઘરમાંય ભગવાન બિરાજમાન હોવા જોઈએ જેને ત્યાં બાથરૂમમાં સોનાના નળ હોય જેને ત્યાં પ્લેટિનમ જળેલું હોય કહેવાય મોટા મોટા એવા સોદાગરો આ જગતની અંદર પડ્યા છે મોટા મોટા આતંકવાદીઓ પડ્યા છે જેની પાસે મોટી મોટી ઝવેરાતો પડી છે દુનિયાનું મોટા મોટું ધન એવા પાસે પડ્યું છે ભગવાનનો વાસ ત્યાં હોવો જોઈએ ત્યાં નથી ધન એની આવક હોય ચોક્કસ હોય પણ ધનના ઢગલા છે ત્યાં ભગવાન છે ધનના ડગલા છે ત્યાં સત્પુરુષ છે એવું માનવાની જરૂર નથી સત્પુરુષ તો કોથળા પર બેઠેલો હોય સત્પુરુષ તો ઝુંપડામાં બેઠેલો હોય સત્પુરુષની આભાને પ્રભા એ ધનના ઢગલાઓથી નથી સત્પુરુષની આભાને પ્રભા એના યોગમાં આવેલો મુમુક્ષુ કેવો થાય છે એની ઉપર છે એના યોગમાં આવેલો મુમુક્ષની ક્રિયાને જોવાળો મુમુક્ષની વાતને સાંભળવાળો મુમુક્ષુ એના દર્શન કરવાવાળો વાળો મુમુક્ષ એમાં મહારાજનું જે બળ આવે એનાથી સત્પુરુષની પરીક્ષા છે સત્પુરુષની પરીક્ષા એમાં છે હા કઈ બોલ્યા અને કરોડ રૂપિયા ભેગા થઈ ગયા એ કાંઈ સત્પુરુષની પરીક્ષા નથી થાય ના થાય એવું પણ નથી કહેતો એ થાય એક પાસું છે પણ એ લક્ષણ નથી ઘણા અણહમજૂની આવી આવી માન્યતા હોય કે ધનના ઢગલા થાય બહુ મોટા હોય ને ત્યાં ધનના ઢગલા થાય બહુ મોટા હોય ત્યાં ધનના ઢગલા થાય એવું નથી લોયાધામ પરિવારનો મોમુક્ષો આ વાતને બહુ દ્રઢ કરીને રાખે બહુ દ્રઢ કરીને રાખે રૂપિયા ભેગા થાય એ કાંઈ મોટા પુરુષ કે ભગવાનનું લક્ષણ નથી જ્યાં આપણી અંદર એકાંતિક ધર્મ પાળવાની તાકાત આવે આપણને મોક્ષના માર્ગે ચાલવાની તાકાત આવે એ સત્પુરુષ અને મહારાજનો એ એ જ લક્ષણ છે અને એનાથી જ મહારાજને મોટા સત્પુરુષને ઓળખવા બીજી કોઈપણ રીતે ઓળખેલા હશે તો કાલ આપણે સત્સંગમાં નહીં હોઈએ આ છીએ કાલ નહીં હોઈએ અને ધનથી તો કોઈ બી અંજાવું જ નહીં ગમે એટલા ધનના ઢગલા હોય કોઈ બી અંજાવું નહીં અને ગ્રહસ્થ એ ભક્તોએ ખાસ આનાથી બીતા રહેવું કારણ કે ધનનો યોગ તમારે વધારે છે અમારે તો મધ ચડી ચડીને આજે આજે મને મધ ચડી ગયો હોય તો મારી બદલી કરીને ગુરુજી કે ચાલ ભાઈ વાસણ ઉટકવા બે જાય હવે ઋષિ સ્વામી કરશે હું માનો કે ધનના યોગમાં આવે ને મને મદ ચડ્યો તો ગુરુજી મને કે હાલ ભાઈ વાસણ ઉટકાવે તું હવે સ્વામી કરશે અરે ભાઈ ઋષિ સ્વામી નહીં લો ને આ એક નાનો છોકરો કરશે એમ હોપી દે એટલે અમારે તો આમથી આમ બદલાઈ જાય પણ તમારે તો રાતને દિવસ ધનનો યોગ છે એટલે તમે બીતા રહેજો તમારે ખાસ બીવાનું બુદ્ધિ ફેર પડી જાય જો ધનના બહુ ઢગલા થાય ને તો જરૂરિયાત પૂરતું રાખવું એ પણ જરૂરી છે હસ્તે સ્વામિનારાયણ હસ્તે સ્વામિનારાયણ ના નાખી દેવું તમારી જરૂરિયાત કરતાં વધારે તમારી જે જરૂરિયાત હોય એ જરૂરિયાત પણ પૂરી ના પાડો ને એનાથી પછી વધારે બધું કરો ને તમને વિક્ષેપ થઈ જાય ને ટેન્શન થઈ જાય એટલો દાન ધર્માદો પણ ના કરવો એટલું પણ સત્સંગ માટે ના સમજી લેવું પણ સત્સંગ માટે એટલું કરવું તમારી જરૂરિયાતનું તમને મળી રહે તમે સુખેથી જીવન તમારું કાઢી શકો તમારે અચાનક કંઈ દવા દારૂનો ખર્ચો આવે તો તમે કરી શકો આટલી સમજણ રાખી અને પછી મહારાજને તમારી ચિંતા ના કરવી પડે એવી રીતે તમારો વ્યવહાર ને દાન ધર્મા તો કરવો લક્ષ્મીજી તો સદાય તમારા ચરણોમાં મગ્ન રહે ધનની વૃષ્ટિ થતી પણ તેમાં અમે મોટપ માની નથી રંગથી બ્રહ્મ પર્યંત બધા લક્ષ્મી પાછળ દોડે છે લો રંક થી બ્રહ્મા સુધીના બધા લક્ષ્મી પાછળ દોડે છે મારા તું જજમેન્ટ છે પણ લક્ષ્મીપતિ પાછળ દોડતા નથી તે બધા રંકના રંક છે લક્ષ્મીપતિ પર તાન સમાન માને છે ત્યાગીને ગ્રહ બે ની સમજણ આવી હોવી જોઈએ કે જેને ભગવાનમાં જ માલ માન્યો છે એના માટે ધન શું છે ધૂળ સમાન છે ધૂળ સમાન એ તો આ જગતનો વ્યવહાર ધૂળથી થાય છે એટલે ધૂળની જરૂર પડે આ જગતનો વ્યવહાર ધૂળથી થાય અહીં ડોલરનો વ્યવહાર તો ડોલરથી જરૂર પડે ઇન્ડિયામાં રૂપિયાથી ચાલે તો રૂપિયાની જરૂર પડે એમ ધન છે ધૂળ જેવું છે જગત ધૂળ જેવું છે ધૂળનો વ્યવહાર ધૂળથી થાય એટલે ધૂળ ભેગી કરવી પડે પણ સોનું નથી એ સોનું તો મહારાજ છે આટલું સો ટકા આપણને મગજમાં ફિટ થયેલું હોવું જોઈએ કલ્પ વૃક્ષ ઈચ્છા પ્રમાણે સાથે આવતું નથી ચિંતામણી પણ મર્યા પછી કામ લાગતી નથી એ બંને હરિભક્તને વિઘ્ન કરે છે કલ્પ હોય ને તો એ હરિભગતને વિઘ્ન કરે અને ચિંતામણી હોય ને તો એ હરિભગતને વિઘન કરે આપણી ચિંતામણી તો મહારાજની મૂર્તિ આપણું કલ્પ વૃક્ષ તો ભગવાનને ભગવાનના સાધુનો સમાગમ પ્રથમનું ચૌદમું મહારાજ કે આ સાધુનો સમાગમ મળ્યો છે એ જ કલ્પવૃક્ષને પરમ ચિંતામણી તુલ્ય છે બાકીનું બધું તો સ્વપ્નતુલ્ય છે સ્વપ્નતુલ્ય છે આજે હું તમને કહું આ ત્રેવીસ આ અઠ્યાવીસ અઠ્યાવીસ ત્રીસ વર્ષના પીના ભગત હોય ને એને એનું ઘરવાળા હોય હજુ હમણાં એ નવા સત્સંગમાં આવ્યા હોય ને એને એમ થાય કે મારા બેંકમાં જેટલું જ મારે ઉત્સવ માટે વાપરી નાખવું છે આ ક્યારે થાય આ થાય ક્યારે જેને ભગવાનને ભગવાનના સાધુનો સમાગમ જ પરમ ચિંતામણી તુલ્ય જાણ્યો હોય ને એને જ થાય એને જ થાય એને કાંઈ કરોડ રૂપિયાની ફિક્સો મૂકેલી નથી અરે એવા કેટલા ભક્તો છે આ વેદાંત ભગત છે વેદાંત ભગત અહીંયા આવે છે બરાબર એને એના મમ્મી બે જ છે અહીંયા આગળ સત્સંગની અંદર દાનને પેલી સભા રાખવાનો દાન કરવાનો થાળ કરવાનો આપણે ના પાડવી પડે ભાઈ રહેવા દો એક સ્ત્રી કમાતી હોય એમાંથી છોકરાને મોટો કરવો ભણાવવો આપણે સમજીએ કે એ એ ના કરી શકે આપણે ના પાડીએ તોય પણ એને કરવાની ઈચ્છા થાય ત્યારે લાગે કે આને ભગવાન અને ભગવાનના સાધુના સમાગમને અધિક કર્યો છે અને પૂર્વે ભક્તો એમ જ કરી ગયા છે પણ અમે સાધુ છીએ તમારા આ લોકના વ્યવહારની ચિંતા કરવી એ પણ અમારી એક ફરજ છે તમે સત્સંગના અર્થે ઘસાઈ જાઓ એનો અર્થ એ નથી કે તમારી ચિંતા પછી શ્રીજી મહારાજને કરવી પડે એટલે તમારો વ્યવહાર જોઈને જ સંતો હંમેશા કંઈક તમે સેવા કરવાની ઈચ્છા દર્શાવો તો પણ કરતા હોય અરે કેટલીક વાર એવું થાય કે કેટલાકને ના પાડવી પડે ને કેટલાક માટે વિચારવું પડે કે આની પાસે આટલું છે તો આ કરતા કેમ નહીં હોય એ હોય વિચાર આવે આશ્ચર્ય લાગે કારણ કે અમને તો વ્યવહારની ખબર જ હોય તમે જાજુ આમ થોડો વ્યવહાર પાડો એટલે અમને ખબર હોય કે આનો વ્યવહાર આમ જ ચાલે છે કોઈને કોઈ હરિભગત દ્વારા ખબર પડે ગમે ત્યાંથી ખબર પડે તો એક બાજુ પર એમ વિચાર આવે કે આને ના પાડવી પડે છે અને આને સંકલ્પે કેમ નહીં થતો હોય આને વિચારે કેમ નહીં આવતો હોય આવું બે બાજુનો વિચાર આવે અને બે બાજુ ના હોય અને શ્રીજી મહારાજ વખતે હતા મુક્તાનંદ ગોપાળન સ્વામી વખતે હતા અને આજે પણ હોય પણ ભગવાનનો ભગત ધનથી બીવે બસ આટલું જ છે હું હોઉં કે તમે હો ધનના ઢગલાથી બીવાનું છે આપણે તે બંને હરિભક્તને વિઘ્ન કરે છે ભગવાનના સામર્થ્યની દ્રષ્ટિએ બધા નિર્જીવ છે ઉપરથી અમે જગત જેવો વ્યવહાર રાખીએ છીએ પણ અંતરથી અમારી આવી સમજણ છે મહારાજ કે બધો વ્યવહાર કરવો પડે પૂછવું પડે વ્યવહાર કેમ છે ભગત કડિયાના પગાર ચડી ગયા છે છે થોડું લે આવો જાઓ એમ કહેવું પડે પણ મહારાજ કે હૃદયમાં તો સમજણ એવી જ છે કે ધૂળ છે આમાં કાંઈ માલ નથી કાંઈ માલ નથી લો આજે ગુરુજી જેવા મોટા સાધુ કે જે પવિત્ર સ્ત્રીધનના ત્યાગી સાધુ જે જે જગ્યાએ હશે આ પૃથ્વી પર આપણી સંસ્થામાં એવું નહીં હું કો આખા જગતમાં જ્યાં હશે ત્યાં સ્ત્રીધનનો સાચો ત્યાગી સાધુ હોય ખરેખર હૃદયથી સાચો ત્યાગી સાધુ હોય એ કદાચ સત્સંગના કાર્ય માટે મથતો હોય તો એટલું જ વિચારે કોઈ કે આ સત્સંગના કાર્ય માટે મથે છે એમાં એને શું છે એ તો એનું લોહી વાપરે છે એ તો ઉપરથી ગ્રહસને પ્રેરણા કરીને એનો લોભ છોડાવે છે કોઈ ત્યાગી કહે ને કે અહીંયા આગળ આટલી સેવા છે ને કરી દો ને આવે તો એને કરી દીધી કદાચ ઓલાએ તો એને ફેર શું પડી જાય કદાચ બે પાંચ હજારની સેવા એને કરી અને બે પાંચ હજારની સેવા કરી પણ એનો એટલો લોભ છૂટ્યો અને સત્સંગને અર્થે વપરાઈ ગયું તો ત્યાગીનું લોહી તો ખાલી એમાં જ વપરાયું ને કે એને પ્રેરણા કરીને એનું સત્સંગને અર્થે વપરાયું તો ઓલા જીવનું સારું થયું આને શું લેવાનું અંદર કાંઈ લેવાનું નહીં મેં કીધું એમ એને ક્યાં રોલસરોય ગાડીમાં ફરવું છે એને ક્યાં મોટી મોટી ઇમારતોની અંદર કંઈ એવા મોટા પલંગોમાં હોવું છે એને કાંઈ નથી કરવું પણ સાવધાન રહેવું પડે એ વાત નક્કી છે કારણ કે મહારાજે આપણને બીક બતાવેલી છે મહારાજે એક વચનામૃતની અંદર બહુ સરસ કીધું છે ગ્રહસ્તરિભક્તને ખાસ એ સ્પર્શતું વચનામૃત છે ગઢડા મધ્ય પ્રકરણનું સાડત્રીસ એક મિનિટ આડત્રીસ વચના મત આડત્રીસ મધ્ય મધ્યપ્રકરણનું આડત્રીસમાં હા બળો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સંસારી જીવ છે સંસારી જીવ તેને તો કોઈક ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તરત પ્રતીતિ આવે જોયું જે અહીં વાત કરીએ ત્યાં કરી અને ભગવાનના ભક્ત હોય તેને તેને તો જંત્ર મંત્ર અને નાટક ચેટતમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહીં અને જે હરિભક્ત હોય અને જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તો પણ અડધો વિમુખ જાનવો ઘણા ભક્તો હોય છે ભગવાનના ભગત હોય પણ રૂપિયા પછી ના મળતા હોય થોડી સ્થિતિ કંઈ અથડી થાય ને પછી બધા ગ્રહણ નક્ષત્ર જંત્રણ મંત્રણ વિટ્યોન બધું બધું એને કરાવવું પડે કે રૂપિયાની આવક થતી નથી ધંધો હરકો હાલતો નથી એવું બધું થાય અને પછી એમાંથી એને બધું બંધન થાય અનેક પ્રકારના મારા કે જંત્ર મંત્રમાં પ્રતીતિ આવે ને એટલે હરિભગત હોય ને તો અડધો વિમુખ કોઈ દિવસ ધન માટે ક્યાંય દોડવું નહીં જો ધનના ઢગલા એમ થઈ જતા હોય પછી મહારાજે દ્રષ્ટાંત આપ્યું એ સાંભળો જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહીં એક મહારાજે આ જજમેન્ટ આપ્યું થોડાક જ હોય જાજા હોય નહીં અને યથાર્થ ભગવાનના ભક્ત તો કાર્યાની ગામમાં માચો ભક્ત હતા તે સત્સંગ થયા મોર માર્ગીના પંથમાં હતા તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં અને પોતે બાળ બ્રહ્મચારી રહ્યા માચા ખાચર એવા હતા કે જે માર્ગીના પંથમાં હતા તો એ નિષ્કામી વર્તમાનમાં ફેર ના પડ્યો અને બાળ બ્રહ્મચારી રહ્યા અને કોઈ કિમિયાવાળો પોતાને ઘેર આવીને ઉતર્યો હતો તેને ત્રાંબામાંથી રૂપું કરી દેખાડ્યું પછી એ ભક્તને કહ્યું કે તમે સદાવ્રતી છો માટે તમને આ બૂટી બતાવીને રૂપું કરતાં શીખવું તાંબામાંથી રૂપું કરતાં શીખવાડ્યું કોઈ કિમિયાવાળાએ અને કીધું કે તમે સદાવ્રત આપો છો માચા ખાચરને કીધું તો તમારે રૂપિયાની બહુ જરૂર પડે ને તો તમને આવું કરી દઈએ આજે કંડારી ગુરુકુલની અંદર ગુરુજી પાસે એવા માણસો આવે છે હમણાં જ હું તો બે ત્રણ કેસમાં ત્યાં ગુરુજીની બાજુમાં જ બેઠો તો ઊભો હતો એટલે મને ખબર છે હમણાં જ હું ત્યાં હતો અહીંયા આવતા પહેલાં એક જણ આવ્યો ગુરુજી કે બેઠા હતા સ્વામી તિલક ચંદલાવાળા ત્રણ જય સ્વામિનારાયણ કે દંડવટ કર્યા બેઠા સ્વામી અમારે કે તમારી સંસ્થાની અંદર ત્રણ કરોડ રૂપિયાનું દાન કરવું છે ગાડીમાં લઈને જ આવ્યા છે તો તમે કોઈ રૂમમાં ત્યાં પહોંચાડી દઈએ કેશ છે ગુરુજી હસતા હસતા કે ભગત જમવાના બાકી છો કે તો ભંડારે જમી આવો કે અમે છે ને પાંચ જ રૂપિયાનું દાન લઈએ છે કે હા બનાવટી માણસો કેટલાય આવે ગુરુજી પાસે તમે લિસ્ટ તો પૂછજો કે આવા કેટલાનો આવે ખોટા માણસો આવે બોલો બનાવવા માટે કેને કોઈ પણ પ્રકારનું કાળું નાનું હોય ને આવતા હોય ઘણા આવે છે ઘણી સંસ્થાઓમાં જતા હોય છે એવી રીતે અમને આટલા વ્હાઈટ કરી દો ને આટલા કાળા દો આવું બધું આવે છે જો એ કરવા બે ને સમજવું કે ત્યાગી છે તો એ બંધનમાં છે ભગવાનને અર્થે પણ એવું ના કરાય જો એવું કરવા બેસે કોઈ આવે કે મારા કરોડ રૂપિયા છે પચાસ લાખ તમને કાળાના અને પચાસ લાખ તમે વાઇટના કરી દો અને એ ત્યાગી કદાચ ભગવાન માટે હું કરું છું એવી રીતે કરી આપે ને તો એ ધનના બંધનમાં છે કંઈ ત્યાગી હોય એનો અર્થ એ નથી કે એને જે રીતે સત્સંગને અર્થે આવે લે લે જ કરવું એવું નથી એ ધનના બંધનમાં છે એ લોભ છે એક પ્રકારનો ગુરુજીના જીવનમાં મેં બહુ નજીકથી જોયું છે આવા હજારો પ્રસંગોને હજારો ઘટના થઈ પણ ગુરુજી એક સાચા નિર્લોભી પુરુષ એના જીવનની અંદર ક્યારેય ચલાયમાન આજ સુધી નથી થયા આજ સુધી અને કદાચ કોઈ ચલાયમાન અમારા જેવો થવા જાય તો થવા પણ ના દે થવા પણ ના દે ભગવાનના મોટા પુરુષો યાદ રાખો આ ધનનો વિષય એવો 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 ગોહી અને એવો આમ એવો સૂક્ષ્મ છે ને કે એને ઓળખવો અઘરો છે કે મને બંધન છે કે નહીં કેમ ઓળખવું કેવી રીતે ઓળખવું ત્યાગીને કેમ ઓળખો ને ગ્રહસ્થને કેમ ઓળખવું કેવી રીતે ઓળખવું સત્સંગનું કાર્ય થાય તો બસ એટલું થયું સત્સંગનું કાર્ય થયું અને ત્યાગી એનાથી એટલું જ માને કે મહારાજનું કાર્ય થયું મહારાજે કર્યું હરિભગતે કર્યું સારું થયું હાલો બસ આટલું માને એના જીવનું સારું થાય વાંધો નહીં પણ સારું થયું હા આવી ગયો ઢગલો ઢગલા થઈ ગયા બહુ સારું થયું આવા માંડ્યા જ બધા પૈસા બહુ આવે ઉત્સવ સારો થઈ ગયો કરોડ રૂપિયા થઈ ગયા પાંચ કરોડ થઈ ગયા પચીસ કરોડ થઈ ગયા આમ જો થાય તે ત્યાગીને પણ બંધન થયેલું ગણાય એને પણ બંધન થયેલું ગણાય અને ગ્રહસને પણ બંધન થયેલું ગણાય માટે અમારે ને તમારે બેયને અમારા તમારા બેયના બંધનને ઓળખવાના છે સજાગ રહેવાનું છે કારણ કે ધન એટલે ધન મારી નાખે એવું છે ભલ ભલાને મારી નાખ્યા છે કેટલાય ત્યાગીઓને મારી નાખ્યા છે સત્સંગમાં અને પરોક્ષમાં બહાર ત્યાગીઓ મર્યા છે તમે ત્યાગીઓની પાછળનું લિસ્ટ કાઢો જા જા ધનના ઢગલાઓ પાછળ ગયા છે ધનના ઢગલાઓ પાછળ હા મહાત્મા જે ધનના વિરોધી કરતા હોય એની જ પાટો નીચેથી નીકળે કરોડો રૂપિયા બજો રૂપિયા એના જ પલંગો નીચેથી નીકળે એના જ આશ્રમોમાંથી નીકળે કેમ નીકળે શા માટે નીકળે ધનનો વિરોધ કરવાવાળાને શા માટે નીકળે પરોપકાર કરતા હોય તોય નીકળે કારણ કે ધન બહુ જ ચુંબક જેવું છે ખેંચી લેવું છે માટે સાવધાન રહેવું પડે ધૂળ છે ધૂળ શ્રીજી મહારાજની મૂર્તિ સિવાય આવું વિચારે ને તો જ થાય તમે સદાવ્રતી છો બુટ્ટી બતાવીને રૂપું કરતાં શીખવું એટલે તમારું સદાવ્રત ચાલ્યા જ કરે માચા ખાચર કે ત્યારે એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો શ્રીજી મહારાજે આની કથા કરી વચનામૃતમાં માચા ખાચરની બોલો લાકડી લઈને કાઢી મૂક્યો અને એમ કહ્યું અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી ભાઈ અમારું સદાવ્રત મહારાજ હલાવવાના તારા તાંબા રૂપા ના અલાવે ચાલ દંડો લઈને પાછળ દોડ્યા અને એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા આવા હતા એક વસ્તુ એ સમજવા જેવી છે આમાં તો ઘણા મુદ્દા નીકળે છે પણ મારે જે મુદ્દા પર રહેવું છે મારે ધનના મુદ્દા પર રહેવાનું છે પણ એક વસ્તુ વચ્ચે કહી દઉં કે માચા ખાચર મહાનિષ્કામી હતા બાળ બ્રહ્મચારી હતા માચા ખાચરને ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રતીતિ નહોતી આવેલી જે દી સત્સંગી નહોતા તેદી તો એકાંતિક નહોતા મહારાજે શું કીધું પછી સત્સંગ થયો અને પછી એકાંતિક ભક્ત થયા એકાંતિક ભક્ત થવાની પાઠશાળા એ ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી થાય પછી જ થાય છે ગમે એટલી સમજણવાળો હોય ગમે એટલા ત્યાગવાળો હોય ને ગમે એટલા વૈરાગ્યવાળો હોય પણ એકાંતિક ધર્મની પ્રાપ્તિ એ ભગવાન શ્રીહરીને ત્યાં એના મહાપુરુષો જે એકાંતિક ધર્મને ધારીને રહ્યા હોય એનો જે આશ્રિત થાય એ જ એકાંતિક થાય એકાંતિક શબ્દ એ વાસુદેવ મહાત્મ્યની અંદર હતો

કર્યું કંઠી પહેરીને સાધુ મોટા સાધુ પાસે કંઠી બાંધીને શરણાગત મંત્ર લીધો સત્સંગી થઈ ગયો બગું કપડું પહેર્યું ને મોટા પુરુષે આપ્યું ને સંપ્રદાયની દીક્ષા વિધિ પ્રમાણે મંત્ર લીધો ને સાધુ થઈ ગયો પણ એકાંતિક થવું બહુ દુર્લભ છે માચા ખાચર આવા હતા તો એ એકાંતિક નહોતા સત્સંગ થયા પછી એકાંતિક થયા એટલે એ પણ વિચાર આપણને આનંદ થાય કે જે એકાંતિકપણાની પાઠશાળાઓ જે એકાંતિકપણું મળે એવી કંપની એની અંદર આપણને સ્થાન મળી ગયું કે આપણે એકાંતિક થશું કાલ એકાંતિક થશું આપણે એકાંતિકના માર્ગે ચાલ્યા છે પણ માચા ખાચર આવા હતા એ માચા ખાચરને ધનનો પ્રસંગ તો ગમતો જ નહોતો માચા ખાચરને જ્યારે સત્સંગ થયો ત્યારે શાસ્ત્રોમાં એવી વાત લખાઈ કે મહારાજે જ્યારે અઢાર પરમંશો કરીને બોલાવ્યા હતા ભુજમાં સુંદરજી સુથારને પાઠ બનાવવા માટે માન આવ્યું હતું ને સારું કરે એટલે માન આવે તરત ત્યાગી થઈ ગયા હતા એને પાઠ બનાવવા જ્યારે અઢારને બોલાવ્યા ને ત્યારે એમાં માચા ખાચરને સાધુ કર્યા હતા સાધુ કરીને પાછા મોકલ્યા પછી વસતા ખાચરે ખાચર એના બત્રીજા થાય માચા ખાચરના એટલે એ દિવસથી માચા ખાચરે ધનને સ્પર્શ કરવાનું બંધ કરી દીધેલું પછી ગ્રહસ્થ આશ્રમમાં ગયા ખરા પણ કોઈથી પૈસો અડતા નહોતા પૈસાથી બીતા રહેતા હંમેશને માટે અને એ માચા ખાચરને પછી જ્યારે વસ્તા ખાચરે બીજું એને ઘરભંગ થયા ને બીજું લગ્ન કરવાનું થયું ત્યારે માચા ખાચર તલવાર લઈને એની પાછળ દોડ્યા અને વસ્તા ખાચર મહારાજના ચરણારિંદમાં જઈને ગઢપુર જઈને કે મહારાજ માચા ખાચર મને મારવા દોડે છે કાકા એને સમજાવો ને મહારાજ કાર્યા આવે માછા ખાચરને કે માછા કેમ તમે વસ્તા પાછળ તલવાર લઈને દોડો છો મહારાજ એ મૂરખે પોતાની પત્નીને પત્ની કરીને બીજી બધીને બેનને દીકરી કરી તો બીજું લગ્ન કર્યું એને બેનને દીકરી આરે કર્યું ને એટલે મહારાજ એનું માથું ઉડાડી દઉં સત્સંગમાં ના ચાલે આવો વ્યક્તિ મહારાજ કે પણ તમે એ તો ગ્રહસ્થ છે ગમે તેમ કરે તમે તો ત્યાગી છો માચા ખાચર કે હું ત્યાગી છું ને મહારાજ તો મારે એને કોઈ લેવા દેવા નથી મહારાજ કે લો તમને ભગવા વસ્ત્ર પહેરાવું અને મહારાજે એને સાધુ કર્યા અચિંત્યાનંદ સ્વામી નામ પાડ્યું અને સ્વરૂપાનંદ સ્વામીના મંડળમાં ફરવા મોકલી દીધા જાઓ ગામડા ફરો અને પછી એ ગામડા ફરતા અને એ અચિંત્યાનંદ સ્વામી કે જે માચા ખાચર હતા એ બીમાર થયા છે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા વખતે અમદાવાદમાં પ્રતિષ્ઠા હોય છે ત્યારે બહુ બીમાર થાય છે ત્યારે છ સાધુ મહારાજે સેવામાં રાખ્યા આંબલીઓ જે અમદાવાદમાં હતી એ આંબલીયાને ઝાડવા નીચે રહેતા અને અચિંત્યાનંદની સેવામાં છ સાધુઓ રહેતા એ અચિંત્યાનંદને એવો રોગ થઈ ગયેલો એવો લોહીખંડ પેટ બેસનું શરીરની અંદર ઝાડા પેશાબને બધું થઈ જાય પણ નરનારાયણ દેવની જ્યારે પ્રતિષ્ઠા થઈને ત્યારે એને ચોકમાં લાવવામાં આવ્યા ઉચકીન લાવ્યા અને પછી મહારાજે એ એ ચોકની અંદર તાળી પાડીને ઊંચા સાદે એમ કીધું કે આ અચિંત્યાનંદ એ પૂર્વે માચા ખાચર હતા માર્ગીના પંથમાં હતા તો એ બાળ બ્રહ્મચારી રહ્યા હતા આ એવા હતા કે કિમિયાવાળો મળ્યો તો દંડો લઈને એની પાછળ મારવા દોડ્યા પણ કિમિયાવાળામાં પ્રતિતિ ના આવી એવા આ ભગત હતા આના પ્રારંભની અંદર રૂવાડે રૂવાડે જીવડા પડે એવું એનું પ્રારબ્ધ હતું મહારાજે આવું કીધું આના પ્રારંભમાં રૂવાડે રુવાડે જીવડા પડે એવું પ્રારબ્ધ હતું પ્રારબ્ધ છે ને એ ભોગવવું પડતું હોય છે પણ મહારાજ કે એને અમારું માન્યું ને એટલે એને એ વસ્તુ ન થઈને આ રોગ આવ્યો અને એની સેવા થઈને આ પાર પડ્યા અને આવે એ મહારાજના ધામ અમારા ધામમાં આવશે ને પછી એનો દેહનો ત્યાગ થયો અને મહારાજના ધામમાં ગયા પણ પછીથી જ્યારે એ માચા ખાચરના મિત્ર હતા ભોજાચારણ એ ભોજા ભગતે કાર્યાનીમાં મહારાજને બસો રૂપિયા દીધા મહારાજ લો આ માચા ખાચર પાછળ જ્યાં વાપર હોય ત્યાં વાપરજો મારો ભાઈબંધ ધામમાં ગયો ને એટલે બસો રૂપિયા દઉં છું મહારાજે બસો રૂપિયા લીધા સાધુન કે લો સંતો રાખો સંતો કે મહારાજ અમાર શું કરવા છે તે મહારાજ વસ્તા ખાચરને તું રાખ વસ્તો કે ના મહારાજ મારે ધનથી બીવું ધન મારે શું કરવું છે રૂપિયા બુદ્ધિ બગાડ નાખે હાંજે બગાડ નાખે માણસને તો કે દાદા ખાચર ને કે તું રાખ દાદા ખાચર કે મારે શું કરવું મહારાજે કાઠ્યોને કીધું તમે રાખો કાઠી કે મહારાજ અમારના જોઈએ ધન અને ત્યારે મહારાજ બહુ રાજી થયા મહારાજ કે બસ આ તો મેં તમારી પરીક્ષા કરવા માટે તમારી આગળ ધન ધર્યું પણ તમે ધનથી બીવો છો ને એટલે તમને અક્ષરધામમાં પહોંચવામાં કોઈ દિવસ વિઘન નહીં થાય અને પછી મહારાજે બસો રૂપિયા ઉડાડ્યા તે પાંચા કોડીએ તો એના ઘર ઉપર પડ્યા તેની મા હતી ને એ અંદર કંઈ અનાજ સાફ કરતી હશે તે એને એમ લાગ્યું કોઈ પથરા નાખ્યા એટલે એ રાણી સિક્કા એ જમાના હતા એ ગાળો દેવા લાગી મારો પીટો કે કયો ઘા કરે છે કે ત્યાં તો દળદળતા રૂપિયા પડ્યા દોષિત રાજી થઈ ગઈ આ તો રૂપિયા નાખ્યા છે કે દસ રૂપિયા ભેગા કર્યા દસ બસો તો ક્યાંક ખબર નહીં બીજાના છાપરે ઉડીને ગયા હશે પણ એને દસ આવ્યા એ દસમાંથી એને એ દસ રૂપિયામાં મૂડીમાંથી દસ હજારના આસામી એ લોકો થયા અને દસ રૂપિયા આજે પણ અક્ષરભુવનમાં પ્રસાદીના છે એ જે મારા જે નાખ્યા હતા એ પ્રસાદીના આજે પણ એ રૂપિયા રાણી સિક્કા ત્યાં આગળ છે અને બાકીના જે એમાંથી એ દસ હજારના આસામી થયા આવું એ ડોસીનું પ્રારંભ ફર્યું પણ મહારાજ રાજી ક્યારે થયા ધનથી જ્યારે બીક લાગી ત્યારે મહારાજ રાજી થયા માટે ધનથી ત્યાગી અને ગ્રહસ્થ બીતારે ઢગલાઓ આપણી પાસે એટલે કે ત્યાગી પાસે હોય કે ગ્રહસ્થ પાસે હોય સત્સંગને માટે વહેવડાવી દેવા બસ વહેવડાવી દેવા આ ગુરુજી સદાવ્રત જો આ હો હો છોકરાને બનાવવાનું સદાવ્રત ચલાવે એ છોકરો બારમામાંથી કોલેજમાં જાય આજે પણ છે ઓલો આપણે ઓલો છે એક છોકરો મને નામ યાદ નથી આવતું એની ચાર ચાર લાખ રૂપિયા ફી એક વર્ષની ચાર લાખ રૂપિયા ફી એ આજે ગુરુકુલ ભરે છેલ્લા ચાર વરસથી બને છે પાંચમા ધોરણથી ગુરુકુલમાં જ બનતો હતો લો એવા તો એક નહીં હોય એવા તો પાંચ છોકરા બનતા હશે જેની વર્ષે ત્રણ ત્રણ ચાર ચાર બે બે એક લાખ કોલેજની ફીઓ આજે ગુરુકુલ ભરતું હોય પણ ગુરુજી આવા સદાવ્રતો કેમ ચાલુ રાખ્યા જો હમણાં ધારે તો ધનના ઢગલાઓ થઈ જાય પણ સદાવ્રતો કેમ ચાલુ રાખ્યા પાછળનું કારણ જ એક કે જીવોનું આત્યંતિક કલ્યાણ એમાં જ થાય ધનના ઢગલાઓમાં ના ત્યાગીનું કલ્યાણ થાય ના ગ્રહસ્થનું થાય ધન હંમેશા સત્સંગને માટે જેટલું વપરાતું રહે કોઈ ગરીબ માટે વપરાતું રહે પરોપકાર માટે વપરાતું રહે એટલું જ એ ધન ફળદાયી થાય છે માટે આપણે ભગવાનના ભક્તો શ્રીજી મહારાજની આ આપણા માટેની એક સાવધાની છે ધનના ઢગલાથી આપણે હંમેશા બીએ ધનનો ઢગલો થવા ન દઈએ મહારાજ અને મહારાજના સત્સંગ માટે ધનને અખંડ વાપરતા રહીએ તો મહારાજનું આ મહારાજે કીધું એવું ધનનું આપણને બંધન ના થાય બીજી ઘણી વાતો મહારાજે આ આ ધન વિશેની કરી છે ક્યારેક આપણે જ્યારે સોમવાર પાછા કથા કરીશું ત્યારે જો શક્ય હશે તે લેશું ત્યારબાદ આપણે રૂપવંતી સ્ત્રી વિષયક જે છે મહારાજે બીક બતાવી છે એના વિશે પણ આપણે સમજીશું જેમાં ત્યાગી અને ગ્રહસ્થ બેને ભય રહેલો છે મહારાજે એ પણ આપણને સાવધાની બતાવી છે વાલા ભક્તો આવતીકાલથી આપણો હરિજયંતિનો સમય અહીં મંદિરમાં શરૂ થાય છે મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ તો અહીં આપણે ધામધૂમથી હરિજયંતિના દિવસે ઉજવ્યો પણ અમેરિકાની સિસ્ટમ પ્રમાણે વીકેન્ડની અંદર આપણે ઉત્સવ કરતા હોઈએ છીએ આવતીકાલ સાંજથી એ કાર્યક્રમ શરૂ થશે આપણા એ ત્રણ દિવસ અહીંયા આગળ આપણા રમેશ મામા એમના દીકરા રિક્કી મૃગેશભાઈ શાહ અને મુકેશભાઈ કંડારીવાળા ત્રણ ભક્તો એના મુખ્ય યજમાન પદે છે અને બીજા ઘણા બધા ભક્તોનો હું જોઉં છું કે હરિજયંતિ ઉપર ઘણા બધા ભક્તોએ મહારાજને સંતોનો ભક્તોનો થાળ કરાવેલો ઘણા બધાની સેવાઓ આવેલી છે તો એ હરિજયંતિનો ઉત્સવ આપણે આવતીકાલથી શરૂ થાય છે સાંજે અહીંયા આગળ છ વાગે મહાપ્રસાદની વ્યવસ્થા છે જોબેથી ડાયરેક્ટ આવીને ભક્તો અહીં પ્રસાદ લઈ શકશે ત્યાર પછી સાત વાગે અહીં સંધ્યા આરતી થશે પછી પોથીયાત્રા પોથી પૂજન થશે આવતીકાલે પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામી વાર્તાનો અહીંયા આગળ આપણને સાંજે લાભ આપશે એ જ રીતે એ કાલે દસ વાગ્યા સુધી વાર્તા થશે એટલે ઓનલાઈન ભક્તો સાત વાગ્યાથી તો તમે આરતીમાં જોઈન્ટ હો જ છો ત્યાંથી દસ વાગ્યા સુધી લગભગ વાર્તા આવતીકાલ થશે સાડા નવ પોણા દસ દસ સુધી ત્યાર પછી શનિવારે સવારે દસ વાગે કથાવાર્તા થશે ઓનલાઈન તમે ઓનલાઈનવાળા ભક્તો ખાસ ધ્યાનમાં રાખે શનિવારે સવારે દસ વાગે એટલે સાડા દસની આસપાસ કથાવાર્તા શરૂ થશે સાડા બાર સુધી ત્યારબાદ શનિવાર સાંજે સાડા ત્રણ વાગ્યાથી આપણે કીર્તન ભક્તિ થશે ચાર વાગ્યાથી કથા થશે ચારથી છ સુધીમાં મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ અહીં આગળ ધામ ધામધૂમથી ઉજવાશે મહારાજનો અનકૂટ થશે અનકૂટ બાદ બધા ભક્તો પ્રસાદ લેવા જશે અને સાડા સાત આઠ વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમ થશે એટલે ઓનલાઈન ભક્તો તમે એ કાર્યક્રમને બધું જોઈ શકશો એ સમયે જે ટાઈમ જાહેર કરવામાં આવે એ ટાઈમે તમે જોઈન્ટ થજો રવિવારે પણ સવારે દસથી બાર સવારની અંદર કથા થશે અને એ દિવસે બપોરે પૂર્ણાહુતિ છે આ રીતનો હરિજયંતિનો સમયો છે ન્યૂજર્સીમાં રહેતા તમામ ભક્તો આ સમયાનો લાભ લેવા માટે શુક્ર શનિ રવિ બધા ભક્તો ખાસ આવે તમને ભાવભીનું આમંત્રણ છે તારીખવાલા ભક્તો બીજી જાહેરાત એ કરી હતી કે આપણે ચંદ્રગ્રહણ આવે છે પંદર તારીખે હનુમાન જયંતિના દિવસે એટલે મંગળવાર છે અને મંગળવારની સવાર સોમવારની રાત એ દિવસે ચંદ્રગ્રહણ છે આ ગ્રહણ સંબંધી મહારાજની જે પ્રમાણે આજ્ઞા છે આપણે બધાએ પાળવાનું છે આદેશ વાક્ય છે એટલે પાડવું આ ગ્રહણ એવી રીતે થતું હોય છે ચંદ્રગ્રહણ રાત્રે એક ને ઓગણસાઠ મિનિટે ઇસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઈમ ઝોન ન્યૂજર્સી પેન્સિલવેનિયા જ્યોર્જિયા અને કેનેડા આ બધામાં એકને ઓગણસાઠ એટલે બે વાગે રાત્રે આ ગ્રહણ શરૂ થશે પાંચ ને બત્રીસે સવારમાં આ ગ્રહણ પૂર્ણ થાય છે એટલે એક ને ઓગણસાઇટ સ્પર્શ થાય છે એના નવ કલાક પહેલાં જમવાનું બંધ કરવાનું હોય એટલે નવ કલાક એટલે પાંચ વાગે ને સાંજે પાંચ પાંચ વાગે પાંચ પાંચ દસ બાર એક બે બરાબર છે પાંચ વાગે સાંજે પાંચ વાગ્યા પછી જમવાનું બંધ કરવાનું જમવાનું નહીં રોગી હોય વૃદ્ધ હોય અને બાળક હોય આ ત્રણ માટે ત્રણ કલાક પહેલાં નહીં જમવાનું એટલે કે એને દસ વાગ્યા પછી નહીં જમવાનું દસ વાગ્યા રાત્રે દસ વાગ્યા સુધી એ જમી શકે અને જે તંદુરસ્ત હોય એ લોકોએ સાંજે પાંચ વાગ્યા પછી નહીં જમવાનું કદાચ તમે જોબોએથી મોડા આવો તમને એમ થાય કે અમે તો એ દિવસે મોડા છૂટીશું તો તમે રોગી વૃદ્ધ અને બાળકની અંદર તમારી ગણતરી કરી શકશો એવું અમે કહીએ છીએ કે ભાઈ તમે કરી શકશો કારણ કે સવારના જોબે ગયા હો સાંજે છ વાગે આવો તમારે બને એટલું વહેલું જમીન પરવારી જવું પછી ચંદ્રગ્રહણનું ભજન કરવા રાત્રે એકને ઓગણસાઠ વાગે એટલે તમારે પોણા બેનું એલાર્મ મૂકી દેવું ઊંઘી ગયા હોય તો પોણા બે જાગી જવું ફ્રેશ થઈ જવું ફ્રેશ થઈને પછી બધાએ ઘરમાં બેસી જવાનું છૂટા 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 બેઓ ભેગા બેસો મહારાજના સિંહાસન પાસે અને બધાએ ભજન કરવાનું માળા કરો કથા વાર્તા સાંભળો વચનામૃત વાંચો કોઈપણ ભગવાન સંબંધી ક્રિયા કરવાની સવારના પાંચને બત્રીસ સુધી અને પછી સ્નાન કરવા માટે જવાનું અને જે કપડાં તમે પહેરેલા હોય એ કપડાં આખા બધા જ પલાળી દેવાના હોય છે કારણ કે એમાં સૂતક લાગે છે એના વિધિ પ્રમાણે અને ગ્રહસ્થ માટે ગ્રહણ મુકાયા પછી દાન કરવાનો સંકલ્પ કરો આવો વિધિ છે ત્યાગી માટે પૂજા કરવાનો સંકલ્પ છે પણ આપણે બધાએ હવાર પડશે એટલે પૂજા કરીશું શિકાગોને ડિટ્રોઈટમાં બારને ઓગણસાઠ મિનિટે આ ગ્રહણ શરૂ થાય છે અને સવારના ચાર ને બત્રીસ મિનિટે આ ગ્રહણ પૂરું થાય છે કેલિફોર્નિયાની અંદર દસ ચૌદમી તારીખે દસ ને ઓગણસાઠ મિનિટે શરૂ થાય છે અને સવારે બે ને બત્રીસ મિનિટે ગ્રહણ પૂર્ણ થાય છે ઓસ્ટ્રેલિયા સિડની મેલબોર્ન ને બ્રિસ્બેનની અંદર પંદર તારીખે પાંચ થી સાડા સાત સુધીમાં આ ગ્રહણ પૂર્ણ થવાનું છે અને લંડનની અંદર આ ગ્રહણ દેખાવાનું નથી ભારતમાં દેખાવાનું નથી એ લોકો સુખિયા છે આપણે આપણા ઘર સાફ કરી દેવાના રાંધેલું અનાજ જે કંઈ હોય આના વિધિ પ્રમાણે એવું હોય છે કે રાંધેલું અનાજ હોય એ કાઢી નાખવું આ ગ્રહણ પહેલાં વાપરી નાખવું ગ્રહણ પછી રાંધેલું અનાજ ક્યાંય કામ ના લાગે પણ આ દેશની સિસ્ટમ પ્રમાણે તમારે એટલું રાખવું કે રાંધેલું અનાજ હોય તો ઠાકોરજીને પછી ના ધરાવવું આટલો નિયમ રાખવો આ યુગ આજના યુગ જમાના એ બધા પ્રમાણે અમે અમારા વિચારથી આટલી વાત તમને કીધી છે કૃષ્ણ મહારાજની જે જય શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેરં ભક્તિધર્માત્મજ વાસુદેવ હરે માધવમ કેશવ કામદંકાર સ્વામીનારાયણ નીલકંઠમ ભજે હરીકૃષ્ણ મહારાજની